चलो नमस्कार मित्रों, शिवम जीके मास्टर यूट्यूब चैनल मा स्वागत छे बधानु। जोईए आजे आपणे गुणोत्तर अने प्रमाण के भाई गुणोत्तर अने प्रमाण कहेवाय कोने, गुणोत्तर अने प्रमाण एटले शू। तो भाई गुणोत्तर अने प्रमाण जारे बे जथ्थाओनी सरखामणी करवाथी मळता संक्षिप्त अपूर्णांकने गुणोत्तर कहे छे। एटले के कोई पण बे जथ्थानी आपणे सरखामणी करीए અને જે સંક્ષિપ્ત એટલે કે નાનામાં નાનું જે સ્વરૂપ મળે એને ગુણોત્તર કહે છે। બીજું ધ્યાન આપો તો કે ગુણોત્તર એ જેમ બી જેમ સી જેમ ડી અથવા તો પી જેમ ક્યુ જેમ આર જેમ એસ આવી રીતે એને દર્શાવવામાં આવે છે। ઘણીવાર તમે જોયું હશે કે આને ગુણોત્તર પ્રમાણે કોઈ બે પ્રમાણ દર્શાવવાનો હોય તો આવી રીતે પણ આપણે દર્શાવીએ, એક દ્વિતીયાંશ એટલે તો કે એને એક જેમ બે દર્શાવો એટલે આ થઈ ગયું ગુણોત્તર પ્રમાણ, બરોબર। હવે જો તમને સાદી રીતે હું સમજાવું તો ધ્યાન આપો, માનો કે કોઈ એક જાન છે, વરાજાને લઈને આપણે ગયેલા સીને જાન છે, એમાં જાનમાં ટોટલ સંખ્યા કેટલી છે? 100 સંખ્યાઓ છે, બરોબર। હવે 100 માંથી તમે જુઓ તો 50 પુરુષ છે અને 50 સ્ત્રી છે, એટલે કે પ્રમાણ કેટલું થયું? 50 પુરુષ અને 50 સ્ત્રી, એટલે કે એક જેમ એક થયું કે નહીં? એટલે એક જેમ એટલે એક પુરુષ છે અને એક સ્ત્રી છે, એ નાનામાં નાનું સ્વરૂપ આવ્યું, અને 50 સ્ત્રી અને 50 પુરુષ તો એ મોટામાં મોટું સ્વરૂપ થયું, બરોબર। એટલે આને કહેવાય ગુણોત્તર। તો જોઈએ હવે ઉદાહરણો, તમને ખ્યાલ આવી જશે વધારે। અહીં આપણે જોઈએ તો કે અપૂર્ણાંક ગુણોત્તર ને પૂર્ણાંક ગુણોત્તરમાં ફેરવો। અહીં આપણે ગુણોત્તર પૂછ્યો છે પણ અપૂર્ણાંક આપ્યા છે, એને ગુણોત્તરમાં કઈ રીતે ફેરવવો? ધ્યાન આપો, એ જેમ બી બરાબર શું આપણને આપ્યું છે? 3/5 જેમ 4/5। હવે જે આપણને આ છેદ આપ્યા છે એ છેદનો લસાઅ લઈ લેવાનો, બરોબર। એનો લસાઅ લ્યો એટલે કેટલો આવશે? અહીં જુઓ તો લસાઅ કઈ રીતે લેવાય? જે મોટી સંખ્યા છે એ મોટી સંખ્યાનો ઘડિયો બોલો અને બાકીની જેટલી સંખ્યાઓ છે એ સંખ્યાઓ એ ઘડિયાની અંદર સમાવેશ થઈ જાવો, જોઈ જે સંખ્યા આપણને મળે તેમાં ધ્યાન આપો। અહીં હું આ 5નો ઘડિયો બોલું તો પહેલા જો 5 × 5, બરોબર, તો આનો સમાવેશ ના થયો। પછી તો કે 5 × 2 = 10, તો આ 3ના ઘડિયામાં 10 ક્યાંય ના આવે। પછી 5 × 3 = 15, તો 5 × 3 = 15 એટલે કે 3×3 = 15 થશે, બરાબર। તો આ થયો આપણો લસા 15, તો કે આનો લસા શું આવશે? 15 લસા આવ્યો, અને ઉપર તમે ધ્યાન કરો તો શું થશે? તો કે આ જે 15 છે અહીં હવે મારે 15 લાવવા છે તો 5 વડે ગુણવા પડે, એટલે ઉપર 5 વડે ગુણી દઉં એટલે થઈ ગયા 25। પછી જેમ અહીંયા તો કે અહીંયા 15 લાવવા માટે 3 વડે મારે ગુણવા પડે, તો 5 × 3 = 15 થશે, બરોબર। એટલે અહીં ઉપર ગુણવાના મારે કેટલા વડે? તો કે ઉપર ગુણવાના 3 વડે એટલે 4 × 3 = 12, એટલે આ 25/12 આ આવી ગયો આપણો જવાબ। જો આમાંથી કઈ સામાન્ય નીકળતું હોય તો સામાન્ય કાઢી લેવાનું, નહીતર એ આપણો જવાબ આવી ગયો। આવી રીતે આપણે આ દાખલા ગણશું। હવે જો આપણને વધારે આપ્યું છે, ધ્યાન આપો, અહીં કદાચ તમે સીધું આમ કરી નાખો તો ચાલે, આ ચોકડી ગુણાકાર કરી નાખો આમથી આમ, તો 5×5 = 25 × 4 × 3 = 12, એટલે કે સીધો આપણે આવી જાય 25/12। આવી રીતે પણ તમે કરી શકો। અહીં તમને હું બંને મેથડ શીખવાડું, ધ્યાન આપો, આ એક દાખલો શીખવાડું બધા દાખલા આવડી જશે। જો અહીં આપણને એ જેમ બી જેમ સી આપ્યું છે ને આ એમની આપણી રકમ છે, સૌથી પહેલા એક જ વસ્તુ ધ્યાન કરશું કે ઉપર નીચે કે છેદ ઉડે એમ છે? જો છેદ ઉડતા હોય તો એ ઉડાડી દેવાના, પછી આગળની પ્રોસીજર કરવાની। અહીં આપણે ભાગ નથી ઉડતા, તો હવે આપણું કામ શું? લસાઅ લેવાનું, બરોબર। હવે અહીં હું લસાઅ લઉં તો જો સૌથી મોટો અંક કયો છે મારો? 6, 6નો ઘડિયો હું બોલું તો આ બંનેનો સમાવેશ થઈ જાય, તો કે હા 3 × 2 = 6 અને 3×2 = 6, બરોબર। તો હવે અહીં મારો લસાઅ શું આવી ગયો? 6। હવે તો મારે અહીં 6 લાવવા માટે 3 વડે એને ગુણવા પડે, તો આને હું 3 વડે ગુણું તો શું આવશે? તો કે 9×3 = 27 આવશે। પછી અહીં તો કે અહીં 2 વડે ગુણવા પડશે એટલે આવશે 4×2 = 8। અહીં તો કે અહીં તો 6/7 લસાઅ ઓલરેડી, એને કઈ ગુણવાની જરૂર નથી, એટલે મેં કીધું એમનું એમ આ 6ને પછી લેવાના નથી, આ 27/8/5 આ આવી ગયો આપણો જવાબ। આ આપણે એ જેમ બી જેમ સી આવી
छोड़ी दो बाकी आपने छेद आप्या छे यानी साथे गुणी देजो नौ गुण्या तन गुण्या छ आवी रीते कर नाखो पछी आ लेवानी छे तो आने छोड़ी दियो अने बाकी ना जे छे ई बेने गुणी दियो बे गुण्या छ हवे आ छ ने छोड़ी दियो बराबर छ ने छोड़ी दियो ने आ बे गुणी नाखो तेनी साथे बराबर तो पांच गुण्या बे गुण्या त्रण आवी रीते कर नाखो आ आवी गया लसा ज लेवाई गयो केवाय हवे आमांथी बधामां जुओ तो सामान्य शुं निकळे छे सामान्य काढी नाखो बराबर एक अहीं बे छे अहीं बे छे अने अहीं आ तण दू छ थशे एटले के अहीं तण रहे अने बे सामान्य निकले एटले बे सामान्य निकली गया एटले के आपणो आ निकली गयो पछी आ बे ने आ बे एटलू निकली गयो हवे जुओ तो तण अहीं छे पछी अहीं जुओ तो के आ बे गुण्या तण थाय तो एक तण आई थी उड़ाड़ी दो पछी एक तण आई थी ने एक तण आई थी बराबर हवे तो के हवे कई थाय एम छे ध्यान आपो तो हवे कशुं आपणे आ या छ लेवाई गयेला छे बे छे खाली हवे ध्यान आपो नौ तेरी सत्यावीस बराबर पछी अहीं चार वध्या अने अहीं बे वधेला छे एटले चार दू ने आठ अने अहीं एक आ पांच वधेला छे आवी गया सत्यावीस जेम आठ जेम पांच जो तमने लसा लेवानो ख्याल ना आवे तो आवी रीते पण तमे लई शको बराबर जोई आगळनो दाखलो जो अहीं आपणने आप्युं छे ए जेम बी जेम सी हवे अहीं छेद उड़े छे जुओ तो छेद उड़े छे तो छेद फरजियात उड़ाड़ी ज नाखवाना तण तेरी नौ बराबर पछी अहीं जो छेद उड़ाड़ो तो एक ना छेद में बे आवशे आ कैंसल थई जशे एटले के बे का बे अने बे दू बराबर पछी अहीं जुओ तो के अहीं पण बे वडे भाग चालशे बराबर त्रण दू एटले हवे आपणी रकम केवी बनी गई त्रण जेम एक ना छेद में बे जेम बे हवे आनो लसा लेशु बराबर હવે આમાં લસા લેવાની કોઈ એવી જરૂર નથી કારણ કે બે ઓટોમેટિક લસા આવે હવે આ બે અહીંયા ગુણાય ને અહીંયા પણ ગુણાય એટલે શું આવશે તો કે ત્રણ દુ છ અહીંયા એમ ના પછી બે દુ ને ચાર આ આવી ગયો આપણો એ જેમ બે બી જેમ સી બરોબર આવી રીતે દાખલા આવડા ગણશું જોઈએ આગળ કે ભાઈ સમાન કિંમત પરથી ગુણોત્તર શોધો આવું જ્યારે પૂછાય સમાન ગુણોત્તર પરથી કઈ રીતે આપણે गुणोत्तर शोधो समान किंमत पर थी ध्यान आपो अहीं आपणी किंमत आपी छे जो ध्यान आपो 9x बराबर 8y बराबर 4 z बराबर 1 छे तो x जेम y जेम z शोधो हवे आवुं पूछाय त्यारे शुं करवानुं तमने एकदम शोर्ट रीत आपुं अहीं ध्यान आपो जेनी आपणे किंमत शोधवी होय ने एनी उपर हाथ मूकी दो मानो आपणे x नी किंमत शोधवी अहीं बराबर x जेम y जेम z शोधवानुं छे આ x ની કિંમત શોધવી તો x ને ભૂલી જાવ એની ઉપર હાથ મૂકી દઉં છું બરોબર હવે બાકીની જે બે કિંમતો છે એનો ગુણાકાર કરી નાખો એટલે 832 પછી તો કે y ની કિંમત મૂકવી y ને ભૂલી જાવ y ની કિંમત માટે પછી આ બંનેનો ગુણાકાર કરી નાખો 936 પછી તો કે z ની કિંમત શોધવા માટે z ને ભૂલી જાવ 972 લ્યો આ x જેમ y જેમ z આપણને મળી હવે જો આમાંથી સામાન્ય નીકળતા હોય તો ફરજિયાત સામાન્ય કાઢવા પડે ધ્યાન આપો તો કે અહીં આપણે 4 વડે ભાગ ચલાવો તો કે 4 8 32 પછી તો કે 4 9 36 અને અહીં તો કે 4 1 4 એટલે વધશે કેટલા 3 અને 4 8 32 હવે જોઈએ કે સામાન્ય લઈ શકાય એમ છે તો કે નહીં હવે સામાન્ય લઈ શકે તેમ નથી બરોબર હવે સામાન્ય લઈ શકાય તેમ નથી તો આ આવી ગયો આપણો જવાબ બરોબર આ રીતે આ દાખલો ગણવાનો પછી જોઈએ આગળનો જો આ દાખલા જે છે ને એ મેં કીધવી રીતે દાખલા ગણી શકાય પણ એ થોડો લોંગ પડશે એટલે આ દાખલામાં શું કરવાનું આપણે કિંમત આપી છે જો અહીં એ જ છે તો કે 9x બરાબર તમે 1 લ્યો એટલે શું આવશે તો કે 1x લ્યો એટલે સીધો આ જે છે બરોબર એટલે 9 છેદમાં જશે અહીં એ જ પદ્ધતિથી આપણે દાખલા ગણશું a ની કિંમત મારે શોધવી છે a જેમ b જેમ c બરોબર તો એ ની કિંમત મારે શોધવા માટે હું આ એ જે છે બરોબર આ એ ને મારે સૂત્રનો કર્તા બનાવું એટલે એ આ સાઈડ રહે તો અહીં આવી રીતે થશે એ બરાબર આ કિંમત છે આપણી 3 ના 5 ના છેદમાં 3 બરાબર 1 હવે આ એ જે છે એની મારે કિંમત ગોતવી હોય તો આવી રીતે થશે એ બરાબર તો કે 3 ના છેદમાં 5 આવી કિંમત મને એ ની મળશે બરોબર હવે એવી રીતે બધું ઉલટું થઈ જશે એક જ વસ્તુ આમાં હું સમજાવવા માંગુ છું કે ટૂંકમાં આવી રીતે જ્યારે આપણને રકમ આપી હોય ત્યારે આપણે એ જેમ બી જેમ સી કરવું હોય
લસાઅ લ્યો, મોટાનો ઘડિયો બોલો, આ બંને નો એમાં આવી જવો જોઈએ. તો આપણે સીધા લો 6 દાણ 60, બરાબર. તો હવે આમાં 60 માં તમે જુઓ તો ઘડિયામાં આવી જાય છે, તો કે અહીં અહીં ગુણો અહીં જુઓ તો કે 4 4 1 4 એટલે 2 વધશે અને 4 25 એટલે કે 1560 થશે, બરોબર. આ તમને સમજાવવા માટે નાના નાના લઉં છું, ધ્યાન આપો. પછી અહીં ધ્યાન આપો તો કે એને 60, તો કે 5 1 5 અને 5 2 એટલે કે 12 50 60 થશે. પછી તો કે 1560 થશે અને 60 1 60 થશે. હવે આનો આ લસા આપણે શું લઈએ કે 60 લઈએ કે, એટલે લઈ લો લસા આ 60. અહીં મારે 60 કરવા હોય તો કેટલા વડે મારે ગુણવા પડે, તો કે અહીં ધ્યાન આપો 12 50 60 એટલે મારે 12 વડે અહીં ગુણવા પડે. તો 12 × 3 જેમ અહીં, તો કે અહીં મારે 60 લાવવા માટે મારે શું કરવું પડે, તો કે 15 વડે ગુણવા પડે એટલે 1560 થશે. એટલે 7 × 15 જેમ અહીં, તો કે અહીં મારે 60 લાવવા માટે 10 વડે ગુણવા પડે એટલે 5 × 10, બરોબર. હવે થઈ ગયું ઈજી. હવે આ ગુણાકાર કરી નાખો, સામાન્ય નીકળતો હોય તો લઈ લો, ના સામાન્ય નીકળતો હોય તો અહીં આવી જશે આપણો જવાબ, બરોબર. તો અહીં 12 3 ને 36 થશે. પછી અહીંયા તો કે અહીં ધ્યાન આપો તો કેટલા થશે, 15 7 105 થશે. અને અહીં તો કે અહીં આપણને મળશે 50, એટલે આ આવી ગયો આપણો જવાબ 36 જેમ 105 જેમ 50, આ આવી ગયો આપણો જવાબ, બરોબર. જોઈએ આગળનો દાખલો. 72 ના x% બરાબર y ના 96% છે, તો આપણને x/y શોધો, એટલે કે x/y. આને તમે ગુણોત્તરને છે ને x/y પણ દર્શાવી શકો, આવી રીતે પણ લખી શકો જ્યારે x/y હોય ત્યારે, બરોબર. હવે તો કે હવે આપણે જે આપણે કિંમત છે એ મૂકી દો પેલા 72, ના એટલે શું સમજવાનું, ગુણ્યા, બરોબર. પછી તો કે x, હવે આ મારે ટકાની નિશાની કાઢવી હોય તો નીચે મારે 100 મેકવા પડે, બરાબર. પછી y એના 96% એટલે 96/100. હવે આ x/y આપણે શોધવાનો કીધો છે એટલે શું કરવાનું, x/y આવી રીતે બનાવવું પડશે, બરોબર. હવે આવી રીતે બનાવું તો આ x અહીંયા લીધો એટલે અહીંયા વહી આવ્યો, બરોબર, છેદમાં. હવે તો કે આ x જે છે, બરોબર, એની કિંમતો બધી ઓલી બાજુ હું મેકલું એની સાથે ગુણાકારની, તો અંશમાં હશે એ છેદમાં જશે, છેદમાં હશે એ અંશમાં જશે, ટ્રાન્સફર થઈ જશે. ધ્યાન આપો, આ 96/100 આ તો એમ ના એમ છેદ તે, પછી આ 100 છે એ ક્યાં વહી જશે, અંશમાં, અને આ જે છે એ ક્યાં વહી જશે, છેદમાં. હવે આ 100 અને આ 100 ઉડી ગયા, બરોબર. પછી આ 96 અને 72 વધ્યા, આનો છેદ ઉડાડો, બરોબર. જો ના આવડે ને, મોટા મોટાથી તમને છેદ ઉડાડતા ના આવડે તો કશું નહીં કરવાનું, સીધા શું કરવાના, તો કે 2 વડે ખાલી છેદ લઈ લો, 3 વડે લઈ. હવે જો ધ્યાન આપો તો અહીં જે છે એ 9 અને 6 એટલે 3 વડે વિભાજ્ય છે, બરોબર. પછી એને નીચે 9 બંનેનો સરવાળો થાય એટલે 3 વડે વિભાજ્ય છે. તો સૌથી પહેલા આપણે 3 વડે ભાગ ચલાવી દો, બરોબર. તો 3 3 9 અને 3 2 6 એટલે 32 આવશે. પછી અહીં જુઓ તો કે અહીં જુઓ તો 2 વડે ભાગ આલશે, 3 2 6 એટલે 1 વધશે, બરોબર, અને 1 આ 2 એટલે હવે તો કે 4 3 12 થશે. આવું કંઈક આપણને નાનું સ્વરૂપ મળ્યું. હજી જુઓ તો હજી અહીં 4 ભાગ આપણે ચલાવી શકીએ એમ છીએ. જુઓ તો કે 4 6 24 અને 4 8 32 થશે. હજી આપણે 2 વડે ભાગ ચલાવી છીએ, એકી છે એમ છીએ, તો કે 4 2 અહીંયા 2 વડે આવશે, 4 2 અને 3 2, અહીં 3 2 એટલે આપણે શું કિંમત મળી, એક અહીં 4 મળી ને અહીં 3 મળી, એટલે કે x/y બરાબર આપણે શું મળશે, 4/3. આ આવી ગયો આપણો જવાબ. જોઈએ એના 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 જેવો જ દાખલો અહીંયા આપ્યો, પણ આપણને અહીં શું આપ્યું છે, તો કે 1 પૂર્ણાંક 4/3 બરાબર 2 પૂર્ણાંક 1/3 બરોબર. એટલે શું કરવાનું, ધ્યાન આપો કે આ જે છે આપણે પૂર્ણાંક
અપૂર્ણાંક સંખ્યા આપી અને આપણે સેમાં અપૂર્ણાંકમાં ફેરવવી પડશે, એટલે ધ્યાન આપો આનું સાદુરૂપ આપો તો શું થાય, ત્રણ એકા ત્રણ એને આને હારી સરવાળો કરો એટલે બરોબર, તો કેટલા થશે સાત, સાત ના છેદમાં ત્રણ અને આ એક્સ બરાબર ત્રણ દુ છ ને એક સાત ના છેદમાં ત્રણ અને વાય. હવે જે આ સ્વરૂપ આપણે જે અહીં છે એનું એ જ સ્વરૂપ આવી ગયું કે જે આને આપણે અહીં સ્વરૂપ મળ્યું હતું, અથવા તો આપણે બીજા દાખલા ગણ્યા એમાં પણ આવા સ્વરૂપ છે. હવે શું કરશું તો કે આપણે એક્સ જેમ વાય બનાવવાનું છે એટલે એક્સ ના છેદમાં વાય કરશું, એટલે અહીં સાત ના છેદમાં ત્રણ તો છેદ થી એને ગુણ્યા આ ત્રણ ઉપર વ્યા જશે અને છેદમાં અહીં શું આવશે તો કે સાત. હવે ધ્યાન આપો આ ઉડી ગયા આ ઉડી ગયા આ ઉડી ગયા આ ઉડી ગયા એટલે શું આવ્યું, એક્સ એક્સ ના છેદમાં વાય બરાબર એક ના છેદમાં એક્સ, એક ના છેદમાં વાય એટલે કે એક્સ જેમ વાય બરાબર એક 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 જેમ એક. આવી રીતે આ દાખલા નો જવાબ આવશે. જોઈએ આગળના ઉદાહરણો. વ્યસ્ત ગુણોત્તર શોધો. અત્યાર સુધી આપણને એવું પૂછતા હતા કે ગુણોત્તર શોધો, હવે અહીં વ્યસ્ત ગુણોત્તર શોધવાનું કીધું છે. ધ્યાન આપો એ જેમ બી બરાબર પાંચ જેમ ત્રણ છે તો એનો વ્યસ્ત ગુણોત્તર શોધો એમ કીધું હોય તો શું કરવાનું, આ તો જો સાવ સહેલું છે, આમાં કશું કરવાનું નહીં. વ્યસ્ત ગુણોત્તર એટલે શું તો કે એનો વ્યસ્ત ગુણોત્તર એટલે એની કિંમત શું આપી પાંચ, તો પાંચ નો વ્યસ્ત કરો એટલે એક ના છેદમાં પાંચ થયું જેમ. હવે બી ની કિંમત આપી ત્રણ, એનો વ્યસ્ત કરો એટલે એક ના છેદમાં ત્રણ થયું. આવી રીતે આ બંને સંખ્યા વ્યસ્ત લેવાઈ ગઈ. હવે શું કરવાનું તો કે હવે આપણે અહીં લસા લઈએ છીએ પણ આપણે એમ ના કરવું હોય તો આવું જયારે આપવું હોય ત્યારે ક્રોસ ગુણાકાર કરી નાખો બરોબર, તો પણ જવાબ આવી જાય. એટલે કે ત્રણ ની જગ્યાએ પાંચ આવી જશે અને પાંચ ની જગ્યાએ ત્રણ આવી જશે. આ આવી ગયું આપણું એ જેમ બી જેમ એ જેમ બી બરોબર. આવી રીતે કરી નાખવાનું. હવે વધારે અહીંયા ધ્યાન આપવાનું છે. ધ્યાન આપો જયારે ત્રણ ગુણોત્તર આપ્યા હોય અને આપણે વ્યસ્ત પ્રમાણ જયારે પૂછ્યું હોય એ જેમ બી જેમ સી બરોબર. હવે આના વ્યસ્ત કરો એક ના છેદમાં પાંચ, આના વ્યસ્ત કરો એક ના છેદમાં ત્રણ અને આના વ્યસ્ત કરો એક ના છેદમાં છ. હવે શું કરવાનું તો કે હવે આપણને ખ્યાલ છે કઈ નહીં, નીચેની જે સંખ્યા છે એટલે ટૂંકમાં જે આપણા છેદ છે એનું શું કરવાનું, લસા લઈ લેવાનું. જો એ આપણને ડાયરેક્ટ લસા આવે તો ખબર છે કે ત્રીસ આવશે ખ્યાલ આવે તો બરોબર. હવે તો કે અહીં મારે ત્રીસ લાવવા માટે તો કે છ પંચા ને ત્રીસ એટલે કે અહીં છ વડે ગુણું છું, પછી તો કે અહીં ત્રીસ લાવવા માટે દસ વડે ગુણવા પડે ને અહીંયા ત્રીસ લાવવા માટે પાંચ વડે ગુણવા પડે એટલે આ છ જેમ દસ જેમ પાંચ ઈ આવી ગયો આપણો એ જેમ બી જેમ સી, આ આવી ગયો આપણો જવાબ. જો આમ ના ખ્યાલ આવે તો મેં એક સહેલી રીત શીખવાડી છે. ધ્યાન આપો શું કરવાનું, મારે આની કિંમત ગોતવી છે આને ભૂલી જાઓ બરોબર, બાકીની જે બેંક છે એની સાથે ગુણી દો એટલે આનો ગુણાકાર અહીં મૂકી દો ઉપર શું આવશે તો કે ત્રણ ગુણ્યા છ, પછી તો કે આને ભૂલી જાઓ અને પછી પાંચ ગુણ્યા છ, પછી આને સી ને ભૂલી જાઓ અને પાંચ ગુણ્યા ત્રણ એટલે આ આવી ગયો આપણો જવાબ. હવે આમાંથી જે સામાન્ય નીકળતું હોય સામાન્ય કાઢી લો. જો અહીં ત્રણ સામાન્ય નીકળશે, અહીં ત્રણ ત્રણ સામાન્ય નીકળશે અને અહીંયા છ છે બરોબર, તો આ છ છે એમાંથી આ બે ગુણ્યા ત્રણ છે કે નહીં, તો આ ત્રણ ગયા આ ત્રણ ગયા અને આ ત્રણ ગયા બરોબર. હવે ધ્યાન આપો તો કે હવે ક્યાંય નીકળે એમ છે તો કે નહીં, એક અહીંયા બે રહ્યા અહીંયા પાંચ રહ્યા અહીંયા પાંચ રહ્યા બરોબર, એટલે અહીંયા છ રહ્યા અહીંયા બે અને અહીંયા પાંચ એટલે કે દસ રહ્યા અને અહીંયા પાંચ બરોબર, તો છ જેમ દસ જેમ પાંચ આ આવી ગયો કે નહીં જવાબ બરોબર. જોઈએ આગળનો દાખલો. એક્સ જેમ વાય જેમ ઝેડ બરાબર આઠ ના છેદમાં સાત જેમ પાંચ ના છેદમાં ત્રણ જેમ બે ના છેદમાં ચાર છે તો એનું વ્યસ્ત પ્રમાણ શોધો. હવે આમાં શું થશે તો કે આમાં મારે એક્સ જેમ વાય જેમ ઝેડ શોધવું હોય તો વ્યસ્ત પ્રમાણ વ્યસ્ત કીધું એટલે આનું વ્યસ્ત હું કરું તો શું થાય, અંશ છે એ છેદમાં વયો જાય, છેદ છે અંશમાં વહી જાય, કારણ કે અહીંયા આપણે ઓલરેડી અપૂર્ણાંકો જ આપ્યા છે. અપૂર્ણાંકો આપ્યા હોય ત્યારે અંશ છેદમાં વયો જાય, છેદ છે એ અંશમાં જતો રહેશે બરોબર, તો શું થશે આનું વ્યસ્ત હું કરો તો શું થાય તો કે સાત ના છેદમાં આઠ, આનું વ્યસ્ત કરું તો શું થાય ત્રણ ના છેદમાં પાંચ અને આનું વ્યસ્ત કરું તો ચાર ના છેદમાં બે બરોબર. અહીં તમારે એવું કરવું હોય તો કરી શકો કે અહીં છેદ ઉડે એમ છે તો ઉડાડી શકો, એક ના છેદમાં બે કરી શકો એટલે અહીં ડાયરેક્ટ એક ના છેદમાં બે એટલે કે અહીં ડાયરેક્ટ આપણે બે ઉપર મૂકી દેવાના, નીચે એક આવશે બરોબર. હવે હવે આપણે ખ્યાલ છે શું કરવાનું, લસા લઈ લેવાનો બરોબર. હવે આનો લસા લ્યો તો શું થશે તો કે આઠ પંચા ને ચાલીસ ડાયરેક્ટ આપણે ખ્યાલ આવવો જોઈએ લસા લેવામાં. હવે અહીં મારે ચાલીસ લાવવા હોય બરોબર અહીં તો અહીંયા શું કરવાના, ઉપર નીકળ્યા વડે તો પાંચ વડે ગુણવા પડે તો સાત પંચા ને પાંત્રીસ, અહીં તો કે અહીં મારે આઠ વડે ગુણવા પડે તો આઠ ચોક
32 અને અહીં તો કે અહીં તો ઓલરેડી શું 40 એ 40 ગુણવા પડશે ત્યાં એક જ છે એટલે કે 80 બરોબર આવી રીતે અને હવે આમાં જો કે લસા નીકળશે જો બે વડે બધામાં ભાગ ચાલે એમ નથી બરોબર એ કે સામાન્ય નીકળે છે લસા નહીં પણ સામાન્ય હવે સામાન્ય નીકળવા માટે અહીં બે વડે ભાગ ચાલે છે એમ છે બરોબર પછી તો કે અહીં 8 આવી જાય એટલે 3 વડે ભાગ નહીં ચાલે 2 વડે ભાગ નહીં ચાલે 5 વડે તો કે અહીં 0 કે 5 નથી એટલે 5 વડે પણ સંખ્યા ચાલશે નહીં આપણો ભાગ તો આ જે આવી ગયો આપણો જવાબ એટલે કે x જેમ y જેમ z બરાબર 35 જેમ 32 જેમ 80 આ આવશે આપણો જવાબ જોઈએ આગળ હવે કે ભાઈ અલગ અલગ ગુણોત્તરને મિશ્ર કરવા આપણને અલગ અલગ ગુણોત્તર આપ્યા હોય એને મિશ્ર કઈ રીતે કરવા એકદમ સહેલું છે ધ્યાન આપો બરોબર એકવાર શીખવાડું કાયમ યાદ રહેશે ધ્યાન આપો એ જેમ બી બરાબર 3 જેમ 4 અને બી જેમ સી બરાબર 5 જેમ 3 છે તો એ જેમ બી જેમ સી શોધો હવે જ્યારે આવું શોધવાનું કીધું હોય કઈ મૂંઝાવાનું નહીં એક જ રીત આપણે યાદ રાખવાની અલગ અલગ રીતોમાં આપણે શોર્ટ ટ્રીકમાં પડીએ છીએ એટલે ભૂલાઈ જાય છે ધ્યાન આપો અહીં શું કરવાનું તો કે એ જેમ બી આપી બરોબર તો આપણે લખી નાખો એ જેમ બી જેમ સી આપણે એ જેમ બી જેમ સી શોધવાનું કીધું તો જેમ આપણે અહીં કિંમત મૂકતા જાવ આપણે અહીં જો કિંમત શું એ જેમ બી ની કિંમત શું આપી તો કે 3 જેમ 4 મૂકી દો બરોબર પછી બે બી જેમ સી ની કિંમત શું આપી તો કે એને એની હેઠે મૂકવાનું એની નીચે બરોબર અને આની બી ની કિંમત બે વાર આપી તો એની બે વાર લખો અને સી એટલે 3 બરોબર આવી રીતે લખાઈ ગયું હવે શું કરવાનું તો કે અહીં જગ્યા જુઓ એક અહીં ખાલી જગ્યા પડી ને એક અહીં ખાલી જગ્યા પડી હવે આ ખાલી જગ્યામાં શું થશે એની જે બાજુનો અંક હોય એ આવીને ત્યાં બેસી જાય એટલે કે બાજુનો અંક ખસી જશે બરોબર એટલે અહીં આવશે 4 અને એની બાજુમાં ખસશે તો એની બાજુમાં કોણ છે 5 તો અહીં આવશે 5 બરોબર હવે કશું નહીં કરવાનું આનો ગુણાકાર કરી નાખો જે આપણે કિંમતો મેકાઈ ગયું આપણું પહેલું સ્ટેપ પૂરું હવે બીજા સ્ટેપમાં તો કે બધાનો ગુણાકાર કરી નાખો જો કે છેદ ઉડે હોય તો છેલ્લે વાત છે જો 5 3 15 5 5 6 20 અને 4 3 12 હવે જુઓ અહીં કઈ સામાન્ય લેવાય એમ છે તો કે સામાન્ય લ્યો તો અહીં આનો સરવાળો જો બધે જ એકમનો અંક તો 2 4 6 નથી બરોબર 0 અને 2 જ છે એટલે બે વડે ભાગ નહીં ચાલે ક્યાંય પણ બે વડે આપણે બે લસા નહીં લે બે આપણે એનો કઈ સામાન્ય લઈ નહીં શકીએ 3 વડે તો કે 3 જુઓ તો અહીં 3 થાય અહીંયા 2 જ છે એટલે 3 વડે પણ નહીં હાલે 4 વડે જુઓ તો નહીં ચાલે એટલે કે આનો સામાન્ય નીકળશે નહીં તો આ આવી ગયો આપણો જવાબ 15 જેમ 20 જેમ 12 આ આપણો જવાબ આવશે જોઈએ તે જ રીતે અહીં તો કે અહીં શું આપણને આપ્યું છે એવી જ કિંમત આપી છે તો એ જ રીતે લખી નાખો એ જેમ બી જેમ સી આવી રીતે આપણને ગોતવાનું કીધું છે તો કિંમત મૂકો આપણે કીધા પ્રમાણે 5 અને 4 પછી બી ની કિંમત આપણને બે વાર આપી એટલે કે નીચે લખી નાખો 8 અને આને નીચે લખો 7 હવે શું થશે તો કે પાડોશી બાજુમાં આવીને બેસી જાય એટલે કે આ 4 છે અહીંયા ખસી જશે અને આ 8 છે એ અહીંયા ખસી જશે હવે ડાયરેક્ટ જો આપણને ખબર હોય કે અહીં જો અહીં જુઓ તો અહીંયા 4 છે આવ્યા બરોબર તો અહીં પણ 4 હશે ને અહીં 4 હશે અહીં તો 4 છે ત્યાંના 4 થશે એમ જો ના કરવું હોય તો પણ તો પણ આપણે ડાયરેક્ટ પહેલા તમે ગુણાકાર કરી નાખો 8 5 ને 40 પછી તો કે 8 6 32 અને 7 6 28 આવી રીતે આપણને મળી ગયું હવે આમાં જુઓ તો આપણે આમાં શું લઈએ 4 આપણે એક સામાન્ય લઈ શકીએ એટલે કે 10 6 40 થાય પછી તો કે 4 8 32 થાય અને 4 7 28 થશે લ્યો તો આ 10 જેમ 8 જેમ 7 આ આવી ગયો આપણો જવાબ બરોબર જોઈએ આગળનો દાખલો અહીં આપણે કઈ નથી કીધું શું કીધું કે આપણે અહીં જે આપણે એબીસી આપતા હોય હતા એને બદલે એક્સ વાય ઝેડ આપ્યું છે બરોબર આપણે જે કઈ આપે આપણે શું વાંધો છે બરાબર જો અહીં આપણને આપ્યા છે એક્સ જેમ વાય જેમ ઝેડ ની કિંમત શોધો બરોબર તો આપણને આપ્યા પ્રમાણે કિંમત મેકો અહીં 5 અને 7 એટલે પહેલી કિંમત આપણે હવે બીજી કિંમત આપણે શું મૂકી તો કે 5 અને 8 બરોબર હવે આ 7 ને બાજુમાં ખસેડી નાખો અને આ 5 ને બાજુમાં ખસેડી નાખો બરોબર હવે તો કે હવે બંનેનો શું કરી નાખો તો કે જેટલું છે બધાનો ગુણાકાર કરી નાખો 5 5 ને 25 7 5 ને 35 અને અહીંયા તો કે 8 7 56 હવે ધ્યાન કરો
પાંચ વડે ભાગ નહીં ચાલે બધે, બરોબર? બે વડે નહીં ચાલે, ત્રણ વડે, તો કે અહીં તે જુઓ તો શું થઈ જશે, 11 એટલે 3 વડે નહીં ચાલે, બરોબર? તો આ આવી ગયો આપણો જવાબ, અહીં ભાગ ચાલે તેમ નથી. જોઈએ આગળનો દાખલો. થોડાક લાંબા દાખલા કહેવાય, અઘરા દાખલા કહેવાય, નહીં ધ્યાન આપો. એ જેમ બી બરાબર 3:3, બી જેમ બી બરાબર બી જેમ સી બરાબર 3:2, અને સી જેમ ડી બરાબર 5:4 છે. તો એ બી સી ડી શોધો, એટલે કે એ જેમ બી જેમ સી જેમ ડી શોધો. કઈ નહીં, આપણે જે રીત છે એ મુજબ લખી નાખો. એ બી સી ડી આપણને આવી રીતે શોધવાનું કીધું, લખી નાખો. હવે કિંમતો લખો, બરોબર? એની કિંમત આપી 3 અને પછી બી ની 4, પછી તો કે આપણે નીચે લખીએ છીએ, આની કિંમત આપી 3 બી ની પાછી, અને પછી આપી આની 2. હવે શું આપ્યું, તો કે સી અને ડી, તો એ કિંમત એનાથી પણ નીચે લખવાની છે, આની નીચે લખવાની. સી ની કિંમત ફરીવાર આપી તો એની નીચે, અને પછી 4, બરોબર? ઓલા જે આપણે બે સ્ટેપ પડતા થાય, અહીં 3 સ્ટેપ પડશે, કદાચ 4 સ્ટેપ 5 સ્ટેપ પડે, તો આપણે શું ફરક પડે, ધ્યાન આપો. શું આપણી શરત છે, તો કે અહીં જે ખાલી જગ્યાઓ પડી ત્યાં શું થાય, એની બાજુમાં એનો ભાઈ બનાવીને બેસી જાય, એટલે અહીંયા શું છે, 4. તો કે અહીં બે જગ્યાએ 4 બેસી જશે. પછી અહીં બંને જગ્યાએ જગ્યા ખાલી પડી જુઓ, તો અહીં આ બે બેસી જાય છે બાજુમાં આવીને, ને અહીં બાજુમાં કોણ પડે, 3. તો અહીં આ 3 આવીને બેસી જશે. પછી તો કે અહીં બે જગ્યા ખાલી પડી, તો એની જે બાજુમાં તો 5 જ છે, એટલે કે 5 આવીને બેસી જશે, બરોબર? તો આ સ્ટેપ આપણું પહેલું પૂરું. હવે શું કરવાનું, હવે તો કે આ બધાનો ગુણાકાર કરી નાખવાનો, બરોબર? ચોકે ચોકે અહીં બેલાવું, ચોકે ચોકે 16 કરી નાખું, 16 2 ને 32, બરોબર? પછી તો કે 5 6 20, અને 20 2 ને 40. જે સેલો આપણે ગુણાકાર પડતો હોય લઈ શકાય, ગુણાકારમાં આપણે કઈ સંખ્યા પહેલા લેવી નક્કી ન હોય. 5 6 20, અને 20 3 ને 60, પછી 5 3 15, અને 15 3 45, બરોબર? તો આવી રીતે છે. તો અહીં તમે ધ્યાન આપો, તો કે હવે અહીં શું, તો કે અહીં આપણે બે વડે કે ભાગ ચાલે છે, તો કે બે વડે ખાલી આ 3 માં ચાલશે, અહીં ચાલશે નહીં. પછી 3 વડે, તો કે અહીં નહીં ચાલે. 4 વડે, તો કે 4 વડે જોવા જાવ તો 45 નહીં. 5 વડે, તો આ 3 માં ચાલશે, અહીં નહીં ચાલે. એનો મતલબ એમ થયો કે આ જે સંખ્યાઓ છે એ વિભાજ્ય સંખ્યાઓ નથી, એટલે આપણે સામાન્ય લઈ શકશું નહીં. એટલે કે આ 45:60:40:32 આ આવી ગયો આપણો જવાબ, આ એ જેમ બી જેમ સી જેમ ડી. જોઈએ આગળનો દાખલો. અહીંયા આપણને શું કીધું છે, તો કે W:X:Y:Z શોધવાનું કીધું છે, બરોબર? આપણને શોધવાનું શું કીધું એ અહીં લખી નાખો, W પછી એક્સ વાય અને ઝેડ, આટલું થઈ ગયું. પછી તો કે પછી હવે આપણે કિંમત કઈ આપી, જો અહીંયા ડબલ્યુ ની કિંમત આપી 2 અને 3, બરોબર? એટલે કે ડબલ્યુ અને એક્સ ની કિંમત. પછી એક્સ વાય ની કિંમત આપણે તો કે તેની નીચે લખી છે, એક્સ ની કિંમત 1 અને વાય ની કિંમત આપી 2. પછી તો કે વાય અને ઝેડ ની કિંમત આપી, તો વાય ની ફરીવાર આવી લખી નાખો નીચે, અને સાઈડમાં 6. એટલે હવે કિંમત મેં કહી કે હવે શું થશે, તો કે આ એની આપણે બાજુમાં આવીને બેસી જાય, એટલે અહીંયા 3 ખસશે, અહીંયા 3 ખસશે, પછી અહીં 1 ખસશે, અને અહીંયા બાજુમાં 2 પડશે, એટલે અહીંયા 2 ખસી જશે. પછી અહીંયા 5 છે, તો આ 5 બે જગ્યાએ ખસી જશે, બરોબર? હવે શું, તો કે હવે કશું કરવાનું નથી, હવે આનો કરી નાખો ગુણાકાર. કરી નાખો ગુણાકાર, તો શું આવશે, ધ્યાન આપો. તો કે અહીં પહેલા સામાન્ય જો આપણને ધ્યાન મગજમાં આવતું હોય, તો સામાન્ય પહેલા ડાયરેક્ટ લઈ શકો છો તમે, અને સામાન્ય જો ડાયરેક્ટ લેતા આવડતું હોય તો પછી સામાન્ય ડાયરેક્ટ લઈ લો, એટલે ઓછું થઈ જાય આપણું કામ, બરોબર? પણ અહીં સામાન્ય નહીં નીકળે મને ખ્યાલ છે, એટલે હવે ધ્યાન આપો. તો કે 6 2 6 2 12, અને 12 3 ને 36, પછી 5 2 10 અને 30, પછી 5 3 15, અને અહીં જુઓ 5 2 ને 10. હવે જુઓ અહીં કે સામાન્ય નીકળે એમ છે, તો કે 2 માં નથી ચાલે એમ, 5 માં નથી ચાલે એમ, 3 માં નથી ચાલે એમ, એટલે કે આ આવી ગયો આપણો જવાબ. જોઈએ આગળનો દાખલો મિત્રો. P:Q=3:4, Q:R=3, R:S=4:3 છે, તો PQRS એટલે કે જેમ માં શોધો. આપણે જે કીધું એ લખી નાખો, આપણે PQRS આપણને જેમ માં શોધવાના કીધા, એટલે કે એનું પ્રમાણ આપણને શોધવાનું કીધું, બરોબર? હવે નીચે લખી નાખો જે રકમ આપણને શું આપી, તો કે P ની કિંમત આપણને આપી 3 અને Q ની કિંમત આપી
चार पछी आगळ तो क्या नीचे रकम आ क्यू नी फरीवार आवे एटले एने नीचे लखवानी चार अने त्रण पछी आर नी अहीं किंमत फरी आवशे तो चार अने त्रण बराबर आ रीते लखी हवे शुं थ करीए छीए के बाजूमां कोण एनो मित्र आवी बेसी जाय एटले के आने बाजूमां खसेड़ी देवानी बन्ने बाजू अहीं खसेड़ी दो अहीं बाजूमां कोण छे चार तो अहीं अहीं खसी जशे ने आ जे छे ई त्रण अहीं खसी जशे पछी अहीं चार छे तो आ चार अहीं बन्ने बाजू खसी जशे बन्ने जग्याए बराबर હવે ધ્યાન આપો હવે આમાં ખાસ હું તમને એ શીખવાડવા માંગુ છું મિત્રો કે જો તમને ડાયરેક્ટ ખ્યાલ આવે કે આમાં કઈ સામાન્ય છે તો આપણો સમય નો બગડે બરોબર અહીં ધ્યાન આપો તો ખાલી ચાર અહીંયા છે ચાર અહીંયા છે ચાર અહીંયા છે અને આમાં ચાર છે કે નહીં અહીં કારણ કે અંતે તો ગુણાકારમાં આવવાના જ છે તો આ ચાર ને ઉડાડી દેવાના એક ચાર અહીંથી ઉડાડો એક ચાર અહીંથી ઉડાડો એક ચાર અહીંથી ને એક ચાર અહીંથી હવે કે બીજું ઉડેવું છે જુઓ તો કે ત્રણ છે અહીંયા ત્રણ છે અહીંયા ત્રણ છે પણ અહીંયા ત્રણ નથી હવે કે ઉડેવું છે નહીં બરોબર તો આ ઓટોમેટિક આપણો સામાન્ય નીકળી ગયો સામાન્ય લેવો પડે નહીં છેલ્લે નગર પહેલા ગુણાકાર કરીએ પછી સામાન્ય લઈએ અને સામાન્ય તો એનો એ જ નીકળતો હોય એમાં ફેર હોય નહીં બરોબર હવે ગુણાકાર કરી નાખો ત્રણ તેરી નવ અને ચાર તેરી બાર ચોકે ચોકે સોળ અને ચાર તેરી બાર જો હવે આમાં સામાન્ય નો નીકળે નો નીકળે ને નો નીકળે આમાં ક્યારેય સામાન્ય નીકળતો હશે નહીં કારણ કે આપણે સામાન્ય અહીંયા લઈ લીધો અને કા આપણે સામાન્ય કાઢવામાં ભૂલ કરી હોય તો જ સામાન્ય નીકળશે એટલે આ આવી ગયો આપણો જવાબ હવે જોઈએ થોડાક આપણને વાક્ય રચના પરથી દાખલાઓ તો કે ભાઈ આપણે કઈ વાક્ય રચના આપી હોય અને એને સમજવાની વાક્ય રચના સમજીને દાખલા ગણવાના આપેલા હોય છે ધ્યાન આપો રાજુના પગારના ત્રણ ગણા અને મનોજના પગારના ચાર ગણા છે એ ચાર ગણા છે તો રાજુ અને મનોજના પગારનો ગુણોત્તર શોધો શું કીધું છે આપણને કે અહીં બે વ્યક્તિ આપ્યા છે એક આપણને આપ્યો છે રાજુ તો હું લઈ લઉં આર અને બીજો આપણને લીધો છે કીધું છે મનોજ તો એને લઈ લઉં એમ બીજી શરત આપણને શું આપી તો કે રાજુના પગારના ત્રણ ગણા એટલે કે આ આર જે છે એને હું ત્રણ વડે ગુણી નાખું તો એ ત્રણ ગણા થઈ ગયા કે ન થઈ ગયા પછી તો કે મનોજના પગારના ચાર ગણા આ જે રાજુના પગારના ત્રણ ગણા છે એ આ મનોજના પગારના ચાર ગણા છે એટલે કે મનોજના પગાર એમ જે છે એમને હું ચાર વડે ગુણી નાખું તો શું થઈ ગયું કે એ ચાર ગણા થઈ ગયા એટલે કે આ બે સમાન છે એવું આપણે કીધું છે જો અહીંયા તો રાજુ અને મનોજના પગારનો ગુણોત્તર શોધો બરોબર તો અહીં હવે તો આપણે જે કરતા હતા એ આવી ગયું બીજું કશું કરવાનું નથી આપણને આર છેદમાં એમ એટલે કે એ આર જેમ એમ બોલાય બરોબર તો આર ના છેદમાં એમ સ્વરૂપે દર્શાવી દો બરોબર તો આ જે ત્રણ છે એ ક્યાં જશે તો કે ત્રણ અહીં ગુણાકારમાં જશે એ ભાગાકારમાં જશે અહીં તો ચાર એમના છેદતી અને આ ત્રણ ભાગાકારમાં તો આવી ગયો આર જેમ એમ બરોબર એટલે કે ચાર ના છેદમાં ત્રણ અથવા તો ચાર જેમ એને ત્રણ પણ કહેવાય ચાર જેમ ત્રણ બરોબર ચલો હવે જોઈએ આગળનો દાખલો આ દાખલો કઈક પરીક્ષામાં પૂછાવા લાયક છે મોસ્ટ આઈએમપી દાખલો છે ધ્યાન આપો એક ગલ્લામાં પાંચ દસ અને પચાસ પૈસાના સિક્કા એક જેમ બે જેમ ત્રણ ના પ્રમાણમાં છે જો ગલ્લામાં સિત્તેર રૂપિયા હોય તો ગલ્લામાં પાંચ દસ અને પચાસ ના સિક્કા કેટલા હશે આ દાખલો કઈ રીતે ગણવાનો આપણે પ્રમાણ આપી દીધું શું આપ્યું એક બે ને ત્રણ આ પ્રમાણમાં કઈક સિક્કા આવેલા છે બરોબર હવે આપણને સિક્કાઓ કેટલા છે તો એ નીચે લખી નાખો પાંચ ના સિક્કા છે દસ ના સિક્કા છે અને પચાસ ના સિક્કા છે અને ટોટલ રૂપિયા કેટલા છે તો કે ટોટલ રૂપિયા આપણને આપ્યા છે સિત્તેર આટલું આપણને આપ્યું છે હવે દિમાગ દોડાવો આપણને ખ્યાલ નથી કે કેટલી સંખ્યા છે બરોબર તો સંખ્યા કેટલી નથી ખ્યાલ નથી તો લઈ લો એક્સ બરોબર આવું તો આપણે કઈ ગુણોત્તર પ્રમાણ કરીએ છીએ હવે આનો આપણે ગુણાકાર કરી નાખો પાંચ તેરી ને પંદર એટલે અહીંયા શું આવશે એકસો ને પચાસ એક પછી અહીંયા તો કે અહીંયા વીસ એક્સ બરોબર ગુણો પછી અહીંયા પાંચ એકા પાંચ એટલે આપણને શું મળ્યું તો કે અહીં જે છે પાંચ ના સિક્કા છે એ પાંચ એક્સ જેટલા હશે પછી દસ ના સિક્કા છે એ વીસ એક્સ જેટલા હશે અને આપણને પચાસ ના સિક્કા છે એ કઈક એકસો ને પચાસ એક્સ જેટલા હશે તો આના બરોબર આપણને કેટલા આપ્યા છે સિત્તેર રૂપિયા
હવે આ આપણને મળ્યા છે પૈસા, હવે આ કા છે તો પૈસામાં ફેરવો, કા છે રૂપિયા, રૂપિયા છે એને તમે પૈસામાં ફેરવો, અને કા જે છે આ પૈસા છે એને રૂપિયામાં ફેરવો, બંને એકમ સરખા કરવા પડશે. તો અહીંયા આપણને ખ્યાલ નથી એટલે આ રૂપિયાને આપણે, તો કે રૂપિયાને આપણે પૈસામાં ફેરવી નાખો. બરોબર, પૈસામાં ફેરવો હોય તો હું ખાસું કરી શકું, ભાઈ એક રૂપિયો હું લઉં તો એક રૂપિયો બરાબર 100 પૈસા થાય. આ તો આપણે બધા જાણીએ છીએ એક રૂપિયો બરાબર 100 પૈસા થાય. તો 70 રૂપિયા બરાબર કેટલા પૈસા થશે? તો કે 70 ને 100 વડે ગુણી નાખો એટલે કે 7000 પૈસા થશે. બરોબર, હવે આ બધાનો સરવાળો કરી નાખો કે આજે બધા સિક્કાઓ છે એના બરાબર જ આ કંઈક હશે આપણી રકમ. બરોબર, તો આ બધાનો સરવાળો કરો કેટલા થશે? 150 પછી 20 અને 5 એટલે કેટલા થશે? 100 ને 175, 5 પછી 7 અને 1 એટલે 175 આવી ગયો આપણો. 75 x અહીં અચળાંક આપણે છે એટલે રાખશું. બરોબર, પછી એના બરોબર શું થયું? આ સિક્કા બરોબર ટોટલ પૈસા આપણા 175 x બરાબર આ 7000 પૈસા છે. બરોબર, હવે આને x ને સૂત્રનો કરતા બનાવો તો 7000 / 175. બરોબર, હવે હવે તો કે આપણને ખ્યાલ નથી કે આટલો બધો તો બહુ લાંબો ભાગાકાર છે, બહુ મોટો ભાગાકાર છે. તો શું કરશું? અહીં નીચે જુઓ તો 75 જે સંખ્યા છે એ પહેલી બે 25 વડે વિભાજ્ય છે, અને ઉપરના બે 0 છે એટલે એ પણ વિભાજ્ય 25 વડે છે. એટલો આપણને આઈડિયા આવવો જોઈએ. તો હું 25 વડે જો નીચેનાને ભાંગું તો આપણે ખબર છે તો 25 ચોકુ 100 થાય, અને પછી 25 તેરી 75 થાય. તો એનો મિનિંગ એમ છો કે હું 7 વડે જો આ સંખ્યાને 25 × 7 કરું તો આ સંખ્યા મને 175 મળી જાય. બરોબર, હવે રહ્યું ઉપરનો કે આ 7000 / 25 મારે કરવા હોય તો 25 × 50 થશે એટલે 70 માંથી 50 ભાગ ઓછા કરો તો શું આવશે? 20. એટલે આ સંખ્યા વહી ગઈ. હવે આ મીંડું અહીંયા લ્યો એટલે કેટલા આવી ગયા? 200. હવે આ 225 વડે ભાંગો એટલે ખ્યાલ છે કે કેટલા વડે થશે? તો કે 8 વડે એટલે 8, અને આ મીંડું મેકી દો એટલે અહીંયા હવે આપણે 280 મળી ગયા. હવે 7 વડે ભાગાકાર કરી નાખો તો હવે તો સહેલું થઈ ગયું. 728 એટલે કે આ 7 × 1 = 4 અને 1 આ મીંડું એટલે આવી ગયા 40. તો x બરાબર આપણને શું મળ્યા? 40. x બરાબર 40 મળ્યા. હવે હું x ની કિંમત અહીંયા બધે મેકી દઉં તો મને સિક્કાઓની સંખ્યા મળી જાય. બરોબર, તો એ તો આપણે પૂછ્યું છે કે સિક્કાની સંખ્યા શોધો 5, 10 અને 50 ના. બરોબર, તો હવે એક પછી એક કિંમત મેકતા જઈએ આપણે. માનો કે મારે 5 પૈસાની કિંમત ગોતવી છે. 5 પૈસાના સિક્કા શોધવા છે. બરોબર, તો 5 પૈસાના સિક્કા શોધવા છે તો અહીં એને આપણે ખ્યાલ છે. તો 5x બરાબર આપણી આપણી કિંમત, આપણે સિક્કાની સંખ્યા મળી ગઈ. હવે તો કે x ની કિંમત આપણને ખબર છે બરોબર કેટલી છે? 40. તો 5 × 40 બરોબર એટલે 5 × 20 કેટલા સિક્કા હશે? 200. એનો મિનિંગ એમ થયો કે આ 200 સિક્કા 5 ના હશે, પછી 10 ના સિક્કા ગોતવા છે. તો 10 પૈસાના સિક્કા કેટલા હશે? તો એની અહીંયા આપણે જો મેક્યું છે અચળાંક વાળું. બરોબર, તો 20x જેટલા છે. બરોબર, હવે આ 20 અને આપણે x ની કિંમત મળેલી છે 40, એટલે 4 × 2 = 8 બરોબર, 8 અને 2 મીંડા એટલે 800. એના સિક્કા કેટલા છે? ટોટલ 800 છે. પછી તો કે પછી આપણે શોધવાનું છે હવે 50 ના સિક્કા. બરાબર, 50 ના સિક્કા કેટલા હશે? 50 પૈસાના સિક્કા ગોતવા માટે તો 50 × 50x આપણે લઈએ એટલે 50 × 40 બરાબર. હવે તો કે 5 × 2 = 5 × 20 બરોબર, 20 અને આ 2 મીંડા 2000 બરોબર. એટલે આનો મતલબ શું થયો? કે જે 5 પૈસાના સિક્કા છે એ કઈક અહીંયા 2000 જેવા હશે, પછી 10 પૈસાના સિક્કા 800 જેવા હશે, અને 5 પૈસાના સિક્કા 200 સિક્કા હશે. બરોબર, તો આ રીતે આ દાખલા ગણવાના છે. જોઈએ આગળનો દાખલો. એક અહીં જો આપણે કઈ રકમ આપી છે, x = y બરાબર 4 = 9, તો x 3x + 4y બરાબર 9x + 5y શોધો. બરોબર, હવે અહીંયા આપણને આ કિંમત આપી દીધી આડકતરી રીતે, તો કે x = y બરાબર 4 = 9.
એટલે અમે કાઈ નથી કીધું, સાધુ રૂપ આપવાનું કીધું, આની અંદર આપણે ખાલી કિંમત મેકવાની કીધી. અહીંયા આપણે કિંમત આપી દીધી શું, તો કે x બરાબર 4 લેવાના અને y બરાબર 9 લેવાના, બરોબર. હવે આ આપણું સૂત્ર મેન સૂત્ર છે, બરોબર. જો આપણે કિંમત આપી છે ને આ આપણે શોધવાનું કીધું છે, બરોબર. તો આ કિંમત આપણે આમાં મૂકી દો સૂત્રમાં, બરોબર. હવે x જ્યાં ભાળો ત્યાં આપણે 4 મૂકી દો, y જ્યાં ભાળો ત્યાં શું મૂકી દેવાના, 9. તો x ની જગ્યાએ 4 મૂકી દઈએ, પછી તો કે y ની જગ્યાએ કેટલા મૂકવાના છે, 9, બરાબર. પછી જેમ x ની જગ્યાએ કેટલા મૂકવાના છે, 4, અને y ની જગ્યાએ કેટલા મૂકવાના છે, 9, બરોબર. હવે હવે આગળ જોઈએ, તો હવે આનો ગુણાકાર કરી નાખો, 4 તેરી ને 12, પછી 9 સોક 36, જેમ 9 સોક 36 વત્તા 9 પંચા 45. હવે બધાનો સરવાળો કરી નાખો, 36 અને 12 એટલે કેટલા થશે, 48. અને અહીં ગુણાકાર કરો, અહીં સરવાળો કરો, તો 6 ને 5 11, 11 ને 11 એકડો વધી 1, 4 ને 5 ને 4, બરોબર. 4 ને 5 5 ને 3 એટલે કેટલા થશે, તો કે 8, એટલે 48 81, 48 જેમ 81. હવે આમાં એક ચેક કરો કે ભાઈ આમાં કઈ સામાન્ય નીકળે છે, સામાન્ય તો ફરજિયાત આપણે કાઢવો પડે, બરોબર. હવે અહીંયા જુઓ તો કે બે વડે તો વિભાજ્ય નથી આ સંખ્યા, પછી આનો 8 ને 4 એટલે કે 12 થયા, અને અહીંયા 9 થયા, તો એનો મીનિંગ એમ થયો કે 3 વડે સંખ્યા કંઈક વિભાજ્ય છે, બરોબર. તો 3 વડે ભાગી નાખો, તો 3 એકા 3 એટલે હવે જ્યાં 18, અને 6 તેરી 18 એટલે કેટલા આવ્યા, 16. હવે આને 3 વડે ભાગીએ આપણે, 3 દુ ને 6 બરોબર એટલે કેટલા વધશે, 2, 3 દુ ને 6 2 વધ્યા, અને પછી 1 બરોબર, 1 એની પછી હવે 81, તો 7 તે 21, 7 તેરી 21 થશે એટલે કે 7, બરોબર. હવે આ આવી ગયો આપણો જવાબ, 16 જેમ 27, જે આપણને અહીં માંગ્યું છે, કિંમત આપણી આપી છે ને આપણને માંગ્યું છે, એટલે એનો જવાબ આવશે 16 જેમ 27, બરોબર. તો અહીં આપણો આ ચેપ્ટર પૂરું થાય છે, મળીએ હવે આપણે આગલા લેક્ચરની અંદર. આગલા લેક્ચરની અંદર થોડાક આને આપણે દાખલાઓની પ્રેક્ટિસ કરી લેશું.